નમસ્કાર મિત્રો, મારું નામ દેવાંગ પટિયાર છે. હું આઈસેક તરફથી સરકારી સ્કૂલ સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીનગર ખાતે વોકેશનલ ટ્રેનર તરીકે ફરજ બજાવું છું. આજે આપણે મલ્ટીમીટર વિશે ચર્ચા કરીશું. ચાલો મિત્રો, આજે આપણે મલ્ટીમીટર વિશે સમજીએ. મલ્ટીમીટરમાં આપણે સમજીશું કે મલ્ટીમીટર શું છે, તેનો ઉપયોગ કઈ રીતે કરીશું અને મલ્ટીમીટરથી આપણે કઈ કઈ વસ્તુ મેજર કરી શકીશું. મિત્રો, આ છે મલ્ટીમીટર. આ મલ્ટીમીટર જનરલી ઇન્ડસ્ટ્રીમાં યુઝ થાય છે. જ્યારે આ મલ્ટીમીટર છે એ સ્ટુડન્ટ લોકો પ્રોજેક્ટ વર્કમાં યુઝ કરે છે. આ મલ્ટીમીટરમાં વસ્તુઓ અને વેલ્યુઓ સેમ જ મેજર થાય છે. પણ આ મલ્ટીમીટર ઇન્ડસ્ટ્રીમાં યુઝ એટલે થાય છે કેમ કે આનું કન્સ્ટ્રક્શન હેવી છે આની કમ્પેરિઝનમાં. મલ્ટીમીટરના બે પ્રોબ છે. આપણે આ રેડ પ્રોબ છે એને પોઝિટિવ ટર્મિનલ પર કનેક્ટ કરીશું, જ્યારે આ બ્લેક પ્રોબ છે એને આપણે નેગેટિવ ટર્મિનલ પર કનેક્ટ કરીશું. અને હવે આપણે અલગ અલગ વેલ્યુઓ મેઝર કરીશું. આપણે મલ્ટીમીટર ઓન કરીશું. જ્યારે મલ્ટીમીટર આપણે ઓન કરીશું ત્યારે જો વેલ્યુ 0 બતાવતી હશે તો સમજવું મલ્ટીમીટર પ્રોપર કન્ડિશનમાં વર્ક કરે છે. અગર અહીંયા કોઈ વેલ્યુ પહેલેથી બતાવતી હશે તો સમજવું કે મલ્ટીમીટરમાં કંઈ એરર છે. હવે આપણે આ DC બેટરી છે એમાં કેટલા વોલ્ટનું બેટરી છે આપણે ચેક કરીશું મલ્ટીમીટરની મદદથી. હવે આપણે અહીંયાથી સેટ કરીશું વેલ્યુ કે એ આની બેટરીની આટલી રેન્જની અંદર આવે છે કે નહીં. તો હું અહીંયા ચેક કરીશ. હું પોઝિટિવ ટર્મિનલ જોડે પોઝિટિવ પ્રોપ કનેક્ટ કરીશ, નેગેટિવ ટર્મિનલ જોડે નેગેટિવ પ્રોપ કનેક્ટ કરીશ. હવે જોઈશ તો અહીંયા દેખો મારું મલ્ટીમીટરમાં ઇન્ડિકેશન બતાવે છે 1.06 વોટ. હું આને નેગેટિવ સાઈડ બેટરીના નેગેટિવ સાઈડ હું પોઝિટિવ પ્રોપ કનેક્ટ કરીશ અને નેગેટિવ પ્રોપ કનેક્ટ કરીશ ત્યારે આપણે જોઈશું મલ્ટીમીટરમાં વેલ્યુ નેગેટિવ વેલ્યુ બતાવે છે, જેથી આપણને સમજાઈ જશે કે આપણે પ્રોબ અલગ અલગ ડાયરેક્શનમાં કનેક્ટ કર્યા છે. મારી જોડે એક રજિસ્ટર છે. હવે મારે એને વેલ્યુ ચેક કરવી હોય કે મારો રજિસ્ટર કેટલા ઓહ્મનો છે તો પહેલાં આપણે મલ્ટીમીટરને આ રજિસ્ટર સાઈડ લાવીશું. હવે હું આ એક પ્રોબને પોઝિટિવ સાઈડ અને આ પ્રોબને નેગેટિવ સાઈડ કનેક્ટ કરીશ અને જોઈશ કે કેટલી વેલ્યુ બતાવે છે. મારો આ રજિસ્ટરની વેલ્યુ 96.6 ઓહ્મ અથવા તો 97.5 ઓહ્મ કિલો ઓહ્મનો મારો આ રજિસ્ટરની વેલ્યુ બતાવે છે. તો મિત્રો, આપણે જોયું કે રજિસ્ટરની વેલ્યુ કઈ રીતે આપણે ચેક કરીએ છીએ. હવે આપણે ડાયોડ અને વાયરની કન્ટિન્યુટી કઈ રીતે ચેક થાય છે એના વિશે જોઈશું. આ એક વાયર છે જેને હું કનેક્ટ કરીશ પોઝિટિવ ટર્મિનલ જોડે અને આને નેગેટિવ ટર્મિનલ પ્રોબ જોડે કનેક્ટ કરીશ. તો આ જો બીપનું સાઉન્ડ વાગે છે. બીપનું સાઉન્ડ એ ઇન્ડિકેશન કરે છે કે આ વાયર જે છે એ ક્યાંયથી તૂટેલો નથી, એમાંથી કોઈ ડેમેજ નથી, એટલે આ બીપની સાઉન્ડ વાગે છે. અગર જો વાયરમાં કંઈ ડેમેજ હશે તો બીપનો અવાજ આવશે નહીં. એ જ રીતે આ મારી જોડે ડાયોડ છે. ડાયોડમાં આ સિલ્વર જે પોઈન્ટ છે એ નેગેટિવ પ્રોબ માટે છે અને આ સાઈડનો ભાગ છે પોઝિટિવ માટે છે. અને હું જોઈશ તો મારું વેલ્યુ બતાવે છે ડાયોડની. હવે આપણે આ નેગેટિવ સાઈડને પોઝિટિવ સાઈડ કનેક્ટ કરીશું અને પોઝિટિવ સાઈડને નેગેટિવ સાઈડ કનેક્ટ કરીશું અને જોઈશું તો મલ્ટીમીટરમાં કોઈ ઇન્ડિકેશન બતાવશે નહીં, જેથી આપણે સમજી શકીશું કે આપણે ડાયોડને ઊંધી રીતે કનેક્ટ કર્યો છે. હવે આપણે ફરીથી જોઈશું કે પોઝિટિવ સાઈડ પોઝિટિવ અને નેગેટિવ સાઈડ નેગેટિવ કરીશું તો જ ડાયોડની વેલ્યુ બતાવશે, જેથી આપણે સમજી શકીશું કે આપણો ડાયોડ એ વર્કિંગ કન્ડિશનમાં છે. હવે એ જ રીતે મારી જોડે એક કેપેસિટર છે. હવે આપણે કેપેસિટરની વેલ્યુ ચેક કરીશું. જ્યારે આપણે કેપેસિટરને પોઝિટિવ પ્રોબ જોડે કનેક્ટ કરીશું અને નેગેટિવ પ્રોબને નેગેટિવ સાઈડને નેગેટિવ પ્રોબથી કનેક્ટ કરીશું ત્યારે મારા મલ્ટીમીટરમાં 1 સેકન્ડ માટે જ ઇન્ડિકેશન આવશે. જો આપણે જોઈએ આની લાંબી લેન્થ છે એ પોઝિટિવ સાઈડ કનેક્ટ કરવાની અને આ શોર્ટ લેન્થ છે એને નેગેટિવ સાઈડ કનેક્ટ કરીશું તો 1 સેકન્ડ માટે જ વેલ્યુ આવશે.
અને જતી રહેશે તરત, જેથી આપણને ખબર પડશે કે આપણું કેપેસિટર એ વર્કિંગ કન્ડિશનમાં છે અને આપણું મલ્ટીમીટર બી વર્કિંગ કન્ડિશનમાં છે. આપણે એસી વોલ્ટેજ ચેક કરીશું. આપણા ઘરમાં સિંગલ ફેઝ આવે છે, સિંગલ ફેઝ 240 વોલ્ટ આવે છે, જેથી આપણે અહીંયા 750 વોલ્ટ ઉપર રાખીશું અને જો અહીંયા રાખીશું તો એની વેલ્યુ 200 કરતાં ઓછી બતાવશે, જેથી આમાં કોઈ ઇન્ડિકેશન નહીં આવે, જેથી આપણે આ વેલ્યુને 750 વોલ્ટ પર રાખવી પડશે. હવે હું આ એક્સટેન્શન બોર્ડ છે જે મેઇન સપ્લાય જોડે કનેક્ટેડ છે ઘરના, હવે હું આ નેગેટિવ સાઈડનો પ્રોબ છે નેગેટિવમાં નાખીશ, આ પોઝિટિવને પોઝિટિવમાં નાખીશ અને જોઈશ તો આપણા ઘરમાં જે સિંગલ ફેઝની વેલ્યુ છે 234 વોલ્ટ કે 230 વોલ્ટ એ અહીંયા ઇન્ડિકેશન બતાવશે, જેથી આપણને ખબર પડશે કે આપણું મલ્ટીમીટર એ ઓન કન્ડિશનમાં છે અને જે પણ વેલ્યુ બતાવે છે એ સાચી બતાવે છે. આજે આપણે મલ્ટીમીટર વિશે સમજ્યા અને તેનો ઉપયોગ કઈ રીતે થાય છે તે સમજ્યા. હું આશા રાખું છું કે તમને મલ્ટીમીટર વિશે સમજાયું હશે અને તમને સમજણ પડી હશે. ધન્યવાદ.